અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી, જો કે હવે ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસ કર્મીઓએ પણ દંડ ભરવો પડશે. તારીખ 26 એપ્રિલથી પોલીસ કર્મચારીઓ માટે શરૂ થયેલી આ ડ્રાઈવ તારીખ 1 એપ્રિલ સુધી ચાલશે. એટલું જ નહીં, આજથી એટલે કે તારીખ 27 એપ્રિલથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે વધુ એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે મુજબ ખાનગી કાર કે બાઇક પર પોલીસ કે અન્ય કોઈ પણ લખાણ લખી શકાશે નહીં. જો તેવું જણાશે તો દંડ ફટકારવામાં આવશે. સાથે જ હેલ્મેટ વગર વાહન ચલાવનાર અને ટ્રાફિક નિયમો તોડતા પોલીસ કર્મીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના ધ્યાનમાં આવ્યું હતું કે પોલીસ કર્મીઓ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, ત્યારે આગામી 7 દિવસ સુધી ચાલનાર ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત હેલ્મેટ પહેર્યા વગર આવતા જતા પોલીસ કર્મીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત પોલીસની કારમાંથી બ્લેક ફિલ્મો પણ દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વધુ 1-7 દિવસની ડ્રાઈવ છે જે શરૂ કરવામાં આવી છે. જે ડ્રાઈવની અંદર પોલીસ ખાસ કરીને જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી હોય કે જે હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવીને જતી હોય કે પોતાના વાહન ઉપર કઈ અન્ય વસ્તુ લખાયેલી હોય કે જો કાર હોય તો કારમાં કાળા કાચ ભરાયેલા હોય, જો એવી કોઈ પોલીસ હોય તો તેની સામે દંડની કાર્યવાહી છે તે કરવામાં આવશે. તો સાથે સાથે જે જાહેર જનતા છે કે જે નિયમોનું પાલન નથી કરતા અને તેમને જે નિયમનું પાલન કરાવવા અને હેલ્મેટ કેમ પહેરવું તે બાબતે ઉજાગર છે તે કરવામાં આવે છે. એક વ્યક્તિ છે હમણાં જેમને પોલીસે પકડ્યા, શું નામ આપનું? કુશ. હેલ્મેટ જોડ્યું હતું છતાં નહોતું પહેર્યું, કેમ? હા, એકચ્યુઅલી મારું ઘર બહુ નજીક છે અને હું અહીંયા કોલેજથી મારા ઘરે જતો હતો, તો મેં કીધું કે થોડા ટાઈમ માટે કેપ પહેરી લઈશ તો ચાલી જશે. હવે પહેરવામાં આવશે હેલ્મેટ? હવે પહેરવામાં આવશે. હેલ્મેટ ક્યાંક તમારી સેફ્ટી માટે છે. હવે હેલ્મેટ વગર વ્હીકલ ચલાવવા, કારણ કે પોલીસની ડ્રાઈવ બી ચાલે છે, દંડની કાર્યવાહી બી કરવામાં આવે છે. તો અત્યારે પોલીસે બી આપને પકડ્યા, હેલ્મેટ જોડે હતું અને નહોતું પહેર્યું એ બી જોવા મળ્યું, તો હવે શું આપ પહેરશો કે નહીં પહેરો હેલ્મેટ? હા, પહેરીશ. એટલે અનેક એવા વાહન ચાલકો બી હોય છે કે જે હેલ્મેટ જોડે હોવા છતાં જે હેલ્મેટ નથી પહેરતા અને ક્યાંક તેમની સામે પછી દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા જે આ ડ્રાઈવ છે, ખાસ કરીને આ ડ્રાઈવ પોલીસ કમિશનર દ્વારા જે પોલીસ જે ડિસિપ્લિન ફોર્સમાં જે એક ભાગ છે તેમના માટે છે તે રાખવામાં આવેલી છે. જો એક અન્ય વાહન ચાલક છે કે જે હેલ્મેટ હોવા છતાંય માત્ર બાઇક ઉપર લટકાઈને જઈ રહ્યા છે એટલે હેલ્મેટ પહેરતા નથી, તેવા લોકોને બી પોલીસ રોકે છે, સમજાવે છે અને જો ના સમજે તો તેની સામે દંડની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે પોલીસની જે એક ડ્રાઈવ જે ચાલી રહી છે, આ ડ્રાઈવ જે અત્યાર સુધી પોલીસ જે જાહેર જનતા માટે જે કરતી હતી એ ડ્રાઈવ હવે માત્ર જાહેર જનતા માટે નહીં પરંતુ પોલીસ જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમના માટે બી હવે કરે છે. અને એ લોકો જો હેલ્મેટ વગર ક્યાંક વાહન ચલાવતા જે નજરે પડશે તો તેમની સામે દંડની કાર્યવાહી છે તે કરવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નીકળતા જોવા મળે છે તો તે પોલીસ સામે બી પોલીસ દંડની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, કનેક ગુજરાત, અમદાવાદ. કનેક ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.